आफ्टरनून, नमस्कार विद्यार्थी मित्रों। धोरण छ विषय गुजराती, तो आपणे આગળના લેક્ચરમાં પાર્ટ 1 થી 4 આપણે પૂર્ણ થઈ ગયા છે। તો આજે આપણે આગળના લેક્ચરમાં આપણે નિબંધ પણ લખાવ્યો હતો, નદી કિનારાના સાંજનું દ્રશ્ય। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પુનરાવર્તન 1 પાના નંબર 23 એ ઉપર આપણે જોઈએ। તો એમાં પહેલો પ્રશ્ન કયો છે કે તમારા શિક્ષક પાસેથી વાર્તા ચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે કંઈ જૂનું પેપર આવતું હોય, છાપું આવતું હોય, જો એમાંથી તમારે વાર્તા ચિત્ર બનાવવાની હોય તો એ વાર્તા ચિત્ર ક્રમમાં ચોંટાડી એના વિશે વાક્ય લખવાના છે, વાર્તામાં ઢાળવાના છે અને એનું મુખ વાંચન કરવાનું છે। અને કદાચ હું એટલે કે મારી જ પાસે અત્યારે ચિત્રો નથી, હું તમને ખાલી વાર્તા સમજાવી દઉં છું, પણ તમે જે ચિત્ર વાર્તા ચોંટાડો એ ચિત્ર વાર્તાના તમારે વાક્યો લખવાના રહેશે। પછી તમે ચિત્ર અલગ ચોંટાડ્યું અને એના વાક્યો અલગ લખ્યા એ ચાલશે નહીં। એટલે એ ખાસ યાદ રાખવાનું કે તમે જે વાર્તાના ચિત્રો ચોંટાડો છો એ ચિત્રોના આધારે જ એ ચિત્રોની વાર્તા લખવાની રહેશે। તો આપણે કે ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો, ગોઠવેલ ચિત્ર અનુસાર એક બે વાક્ય લખો, વાર્તાના વાક્યોને વાર્તામાં ઢાળો અને વાર્તાનું મુખ વાચન કરો। તો આમાં પહેલું ચિત્ર છે કે એક ઘોડિયું છે, ઘોડિયામાં બાળક સૂતેલો છે અને એક બેન કેળમાં બેડું લઈ અને પોતાના છોકરાને હિંચકા નાખે છે। હવે હું વાક્ય લખું કે એક સ્ત્રી હતી, તેની પાસે એક બાળક હતું, સ્ત્રીએ નોળિયો પાડ્યો હતો, એકવાર તે પાણી ભરવા કૂવે ગઈ, બાળક ઘોડિયામાં સૂતું હતું, નોળિયો બાળકની સંભાળ રાખતો હતો, ત્યાં એક સાપ આવ્યો, નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો, ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો, સ્ત્રી પાણી ભરીને આવી અને તેને નોળિયાના મોં પર લોહી જોયું, બાળકના વિષયમાં તેને અશુભની શંકા જાગી, સ્ત્રીને ક્રોધ આવ્યો, તેને નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો, નોળિયાનું મૃત્યુ થયું। તે ઝડપથી ઓરડામાં ગઈ, તેને ઘોડિયામાં જોયું તો બાળક સૂતું હતું અને સાપ મરેલો પડ્યો હતો, સ્ત્રીને અત્યંત દુઃખ થયું અને પસ્તાવો થયો કે વિચાર્યા વિના કોઈ કામ કરવું નહીં। એટલે કે આ વાર્તામાં એક સ્ત્રી હતી અને તેને એક બાળક હતું, તો આ સ્ત્રીએ શું પાડ્યું હતું, એક નોળિયો પાડ્યો હતો। તો આ સ્ત્રી જ્યારે કૂવે પાણી ભરવા જાય છે ત્યારે કે બાળક ઘોડિયામાં સૂતું હોય છે અને જે નોળિયો પાડ્યો છે તે જ બાળકની સંભાળ રાખે છે, તો ત્યાં એક વખત સાપ આવે છે, સાપ આવે એટલે કે નોળિયાએ સાપને જોયો અને તરત સાપને મારી નાખ્યો, ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો, એટલામાં જ સ્ત્રી પાણી ભરીને આવી, તેને નોળિયાના મોં પર લોહી જોયું, એટલે તેને એમ લાગ્યું કે બાળકના વિષયમાં તેને અશુભની શંકા જણાય, તેને એમ લાગ્યું કે આ નોળિયાએ તો મારા બાળકને કંઈ કરી નહીં દીધું હોય ને, એટલે કે સ્ત્રીને ક્રોધ આવ્યો, એટલે કે ખૂબ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે શું કર્યું, નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો અને નોળિયાનું મૃત્યુ થઈ ગયું, તે ઝડપથી ઓરડામાં ગઈ, તેને ઘોડિયામાં જોયું તો બાળક સૂતો હતો, સાપ પણ મરેલો પડ્યો હતો, સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થાય છે। તો આ વાર્તામાંથી આપણે બોધ મળે છે કે વિચાર્યા વિના કોઈ કામ કરવું જોઈએ નહીં, તો આપણે વિચાર્યા વિના કામ કરીએ તો એ કામનો આપણે પસ્તાવો થાય છે। હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ કે વાક્યોને વાર્તામાં ઢાળો, તો કે એક સ્ત્રી હતી, તેને એક બાળક હતો, સ્ત્રીએ નોળિયો પાડ્યો હતો, એકવાર તે કૂવે પાણી ભરવા જાય છે અને બાળક ઘોડિયામાં સૂતું હતું, નોળિયો બાળકની સંભાળ રાખતો હતો, એટલામાં જ એક સાપ આવી જાય છે અને નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો,
ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો. સ્ત્રી પાણી ભરીને આવી ત્યારે તેને નોળિયાના મોં ઉપર લોહી જોયું. તેને બાળકના વિષયમાં અશુભની શંકા જાગી. સ્ત્રીને ક્રોધ આવ્યો. તેને નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો. નોળિયાનું મૃત્યુ થયું. તે ઝડપથી ઓરડામાં ગઈ. તેને ઘોડિયામાં જોયું તો બાળક સૂતેલું હતું અને સાપ મરેલો હતો. એટલે કે સ્ત્રીને અંત્યત દુઃખ અને પસ્તાવો થાય છે કે વિચાર્યા વિના કંઈ કામ કરવું જોઈએ નહીં. તો મેં આ જે વાર્તા તમને સમજાવી એ વાર્તા તમારે નોટબુકમાં લખવાની છે અને એના ચિત્રો તમારે ચોંટા, જો ચિત્રો મળે તો ચોંટાડવાના, ના મળે તો તમારે ચિત્ર એટલે કે આખી વાર્તા લખી દેવાની, પછી વાક્યોને વાર્તામાં ઢાળો. એમાં પણ મેં તમને વાર્તા સંભળાવી, એ વાર્તા સરસ રીતે તમારે લખી કાઢવાની છે. પછી વાર્તાનું મુખ વાંચન કરો. મુખ વાંચન એટલે કે તમારે સ્પષ્ટ અવાજે અને ઉચ્ચાર સાથે આ વાર્તા વાંચવાની રહેશે. અત્યારે તમે વર્ગમાં વાર્તા વાંચી શકતા નથી, પણ તમારે ઘરે બેઠા આ વાર્તા એકદમ સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારે વાંચવાની રહેશે. હવે આમાં આપણે પ્રશ્ન બે જોઈએ છીએ કે નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. તો આમાં વાર્તા આપી છે, હરણ અને કાગડું, મિત્ર, જંગલમાં સાથે, એકબીજા વિના ન રહેવું, મિત્રનું માનવું, શિયાળનું આવવું, કાગડાને સમજ આવી જવી, હરણને વાત કરવી, શિયાળની લાલચ હરણને ફસાવું, કાગડાની ના, હરણનું ન માનવું, ઝાડમાં ફસાવું, મિત્રની વાત યાદ આવી, કાગડાનું આવું બચી જવું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં એવું નથી કે આ જ વાર્તા પૂછાય, આ વાર્તા સિવાય તમારે બીજી વાર્તા પણ પૂછી શકે. તો તમારે જે વાર્તાના મુદ્દા આપ્યા છે એ મુદ્દા ઉપરથી તમારે વાર્તાનું શિક્ષક પણ શોધવાનું રહે છે અને એનો બોધ, એટલે કે બોધ, કોઈ પણ વાર્તા હોય તો એનું શીર્ષક આવે અને નીચે તમે એ વાર્તામાંથી આપણે શું બોધપાઠ મળે છે એ પણ લખવાનું રહેશે. તો આપણે આની આટલા જ મુદ્દામાંથી આપણે સરસ મજાની વાર્તા તૈયાર કરવાની છે. તો આપણે કહીશું કે એક ગાઢ જંગલ હતું. તો એ જંગલમાં હરણ અને કાગડો રહેતા હતા. કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતો હતો. મિત્ર એટલે કે હરણ અને કાગડો બંને ખાસ મિત્રો હતા. દિવસમાં એકવાર બંને મળે નહીં એટલે કે જંગલમાં સાથે જ રહેતા. દિવસમાં બંને એકબીજા એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચાલે નહીં, એટલે કે એકબીજા વિના તેમને ચાલે નહીં. એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા. એટલે કે હરણ અને કાગડો બંને મિત્ર એકબીજાની સાચી વાત પણ માનતા અને એ રીતે વર્તન પણ કરતા હતા. પછી એકવાર જંગલમાં કોણ આવ્યું? શિયાળનું આવું. એટલે કે એકવાર જંગલમાં શિયાળ આવે છે. તે ઘણું લૂંચું હતું. હરણને જોઈને એની દાણત બગડી. એટલે કે આ લૂંચા શિયાળને કોણે જોઈને દાણત બગડી? એટલે કે તેને હરણને જોઈને તેની દાણત બગડે છે. એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ. તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું. હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ. કાગડાને શિયાળની લૂંચાઈનો ખ્યાલ આવી ગયો. કાગડાએ હરણને ચેતવ્યું. એટલે કે કાગડાને ખ્યાલ આવી ગયો કે આ હરણને શિયાળ ફસાવે છે અને તેની ફાયદો ઉઠાવે છે. એટલે કાગડાએ હરણને શું કરે છે? સાવધાન કરી દે છે. પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં. એટલે કે તે શિયાળની લાલચમાં આવી ગયું અને તેની શીખ તેને માની નહીં. ખેતરના માલિકને ખબર પડી કે એક દિવસ ખેતરનો માલિક ખેતરે ઝાડ નાખી, હરણ એમાં ફસાયું. હરણ ઝાડમાં જ મરી જાય
એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું હતું. એટલે કે હરણ જો પોતાનો મિત્ર નથી, હરણ શિયાળનું સારું ઈચ્છતો નથી, એટલે કે તે જો તેનો મિત્ર હોય તો તરત જ તેને ઝાડમાંથી બચાવવા જાય, પણ હરણ ઝાડમાં જ મરી જાય એવું શિયાળ ઈચ્છતું હતું. એટલે શિયાળ થોડે દૂરથી સંતાઈને આ જોતું હતું. કાગડાએ હરણને જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યું. ઉડતા ઉડતા એને પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહે છે કે ભાઈ તું ફિકર કરીશ નહીં, એટલે કે ભાઈ તું ચિંતા કરીશ નહીં, તું મડદાની જેમ પડ્યો રહેજે, એટલે કે તું મડદાની જેમ પડ્યો રહેજે, હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે. એટલે કે હું જ્યાં સુધી તને કહું નહીં ત્યાં સુધી જાણે તું મરી જ ગયો હોય એમ મડદાની જેમ જ પડ્યો રહેજે, હું જ્યારે કાકા બોલું ત્યારે તું દોડવા માંડજે. થોડીવાર પછી ખેતરનો માલિક ત્યાં આવે છે. તેના ઝાડમાં મરેલા હરણને જોઈ અને તેને ઝાડ ઉપાડી લીધી. તે જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો અને કાગડાનો અવાજ સાંભળી હરણ ઊભો થઈને દોડવા માંડ્યું. ખેતરના માલિકે હાથમાંથી લાકડી હરણ પર ફેંકી, પણ હરણ તો દૂર નીકળી પડ્યું અને લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં રામ રામ થઈ ગયા. હરણ અને કાગડાએ ખાધું પીધું અને મોજ કરી. એટલે કે આ વાર્તામાંથી શું થાય છે, શીખ મળે છે કે ખાધો ખોદે તે જ પડે. આપણે જો બીજા વ્યક્તિનું કોઈનું આપણા મિત્રનું કોઈનું ખરાબ વિચારીએ તો આપણી સાથે જ ખરાબ થાય. એટલે હંમેશા આપણે બીજાનું ભલું કરવું, ભલું ના થાય તો આપણે સામેની વ્યક્તિનું ખરાબ ઈચ્છવું નહીં. એટલે કે આ શિયાળે હરણનું ખરાબ વિચાર્યું હતું અને તે મરી જાય એવું ઈચ્છતો હતો, પરંતુ હરણ તો બચી ગયો અને શિયાળને જ માથા પર લાકડી વાગી અને તે જ મરી ગયો, તેના જ રામ રામ થઈ ગયા. એટલે કે આમ હરણ અને કાગડાએ ખાધું પીધું અને મોજ કરી. જો કાગડાએ પણ આની મિત્રતા ન નિભાવી હોય તો આજે હરણ જીવતો ન હોય. એટલે કે કાગડાએ પણ પોતાની સાચી મિત્રતા નિભાવી. તો આમાં આપણે શું શીર્ષક થશે કે સાચી મિત્રતા અને તેનો બોધ. એટલે કે આ વાર્તામાંથી આપણે શું બોધ મળે છે, આપણે કદાપિ કોઈની વાતમાં આવવું નહીં. અને બીજી રીતે પણ લખી શકો છો એ ખાધો ખોદે તે જ પડે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ વાર્તા તમારે ગુજરાતીની નોટમાં લખવાની રહેશે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે કે કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? તો જો ક વેદોની, ખ કૃષ્ણની, ગ દેવોની કે ગ પુણ્યની. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ પાઠ આપણું બીજું કાવ્ય છે હિંદ માતા. હિંદ માતામાંથી છે એટલે તમને ખ્યાલ આવી જશે કે કવિ હિંદને દેવોની ભૂમિ તરીકે ઓળખાવવામાં આવે છે. તો એનો ક્રમ કયો છે? ગ. તો આપણે સામેના ખાનામાં ગ લખીશું. હવે બીજા નંબરનું છે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર સ્થાનની સ્થાપના કરવાની હતી. તો કે પરમેશ્વરની, મૂર્તિની, ચિત્રની કે ગણપતિની. તો સાચો જવાબ શું આવશે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તો મૂર્તિનો ક્રમ કયો છે વિદ્યાર્થી મિત્રો? ખ. તો આપણે સામેના ખાનામાં ખ લખીશું. હવે આપણે આગળ જોઈએ કે રવિશંકર મહારાજને માનસાઈના દીવા કોણે કયા છે? તો એમાં પણ વિકલ્પ આપેલા છે.
ગાંધીજીએ, મહેન્દ્ર મેઘાણીએ, ઝવેરચંદ મેઘાણીએ કે ધીરુભાઈએ? તો કે રવિશંકર મહારાજને માનસાઈના દીવા ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે. તો ઝવેરચંદ મેઘાણીનો ક્રમ કયો થાય છે? ખ. તો આપણે સામેના ખાનામાં ખ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન એકના પ્રશ્ન 1, 2, 3 તમને સમજાવી દીધા. તો આ ત્રણે તમારે ગુજરાતીની નોટમાં લખવાના રહેશે. અધૂરું પુનરાવર્તન આપણે આગળના વિડીયોમાં સમજાવીશું. બાય વિદ્યાર્થી મિત્રો.